નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ચરિત્ર નિર્માણના મુખ્ય આધાર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્ સવિતુર્વરેણ્યં વર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ચરિત્ર કોઈ પણ વ્યક્તિના આત્માની સુગંધ હોય છે, તેના વ્યક્તિત્વ સાર હોય છે. ચરિત્રવાન વ્યક્તિ કોઈ પણ સમાજ તથા રાષ્ટ્રની અત્યંત કિંમતી સંપત્તિ હોય છે. માનવ જાતનું અનમોલ રત્ન હોય છે, કારણ કે ચરિત્રવાન લોકો જ જે તે સ્થળના દિવ્ય વાતાવરણ, સુખ શાંતિ તથા સમૃદ્ધિનો આધાર હોય છે. જે દેશ તથા સમાજમાં ચરિત્રવાન લોકો વધારે હોય ત્યાં સત્યોગી વાતાવરણ બની જાય છે. જ્યાં લોકો ચરિત્રહીન હશે ત્યાં એટલા જ પ્રમાણમાં અરાજકતા તથા નાણાકીય પરિસ્થિતિનું સામ્રાજ્ય જોવા મળશે. ચરિત્ર સહજ રીતે સામેની વ્યક્તિમાં શ્રદ્ધાનો ભાવ જગાડે છે અને તે તેની આગળ શ્રદ્ધાથી ઝૂકી જાય છે. જોકે આવું આપોઆપ થઈ જતું નથી, એના માટે માણસે કિંમત ચૂકવવી પડે છે. એના માટે એને પોતાની અંદર ઈમાનદારી અને સચ્ચાઈનો વિકાસ કરવો પડે છે. સાચી વાત તો એ છે કે આ બધું એક જ જન્મમાં પ્રાપ્ત થઈ જતું નથી. ઉત્તમ ચરિત્ર તો જન્મ જન્માંતરોથી મેળવેલા પુણ્ય તપ તથા સદગુણોનો ફળ હોય છે. એટલે જ ચરિત્રને જીવનની સૌથી મોટી મૂડી માનવામાં આવે છે. એક કહેવત છે, પ્રસિદ્ધ છે, જો ધન ગયું તો કશું નથી ગયું, સ્વાસ્થ્ય ગયું તો સમજો થોડું ગુમાવ્યું છે, પરંતુ જો ચરિત્ર ગુમાવ્યું તો સમજો સર્વસ્વ ગુમાવ્યું છે. મહાપુરુષના ઉજ્જવળ ચરિત્રને દર્શન થાય છે. એના આધારે તેઓ પોતાના યુગ નિર્માણને બદલી શકે છે. બુદ્ધ, મહાવીર, ઈશુ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ રમણ, શ્રી અરવિંદ તથા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામશર્મ આચાર્ય જેવા મહામાનવમાં આ સત્યના દર્શન થાય છે. તેમના ઉજ્જવળ તથા પવિત્ર ચરિત્રના કારણે આજે તેઓ માનવ માત્ર માત્રે શ્રદ્ધાપાત્ર, પૂજનીય તથા અનુકરણીય છે. કુટુંબમાં માતા પિતા, દાદા દાદી, નાના નાની, કાકા કાકી વગેરેમાં જેનામાં પણ શ્રેષ્ઠ ચરિત્રની સુગંધ આવતી હોય તેમને પ્રત્યે જ હૃદયમાં શ્રદ્ધા તથા સન્માન ભાવ જાગે છે અને તેમની આગળ આપણું માથું ઝૂકી જાય છે. આનાથી ઉલટું, જો ચરિત્ર સારું ન હોય તો માણસ કોઈ પણ પાસેથી શ્રદ્ધા તથા સન્માન મેળવી શકતો નથી. પોતાની સત્તા, ઉચ્ચ પદ કે ધનના આધારે લોકો સ્વાર્થ તથા ભય મિશ્રિત સન્માન મેળવે છે તે ખરા, પરંતુ લોકોના એ નમનમાં તેમના પ્રત્યે સાચી શ્રદ્ધા હોતી નથી. ચરિત્ર વિશ્વનીયતાનો પર્યાય છે, તેથી દરેક જગ્યાએ ચરિત્રવાન લોકોની માંગ રહે છે. ઠગ, ચોર કે ડાકોનો સરદાર પણ પોતાની ટોળીઓમાં ચરિત્રવાન તથા ઈમાનદાર માણસ ને જ ઈચ્છે છે. તેથી જેથી તેની પર તે વિશ્વાસ મૂકે છે, તે ગમે તેઓ દુષ્ટ મુખ્ય થાય પણ પોતાના પર વિશ્વનીય લોકોને રાખે છે. તેઓ તેના માટે નિષ્ઠાપૂર્વક કામ કરે છે. આશ્ચર્ય એ વાતનું છે કે દરેક જણ બીજા પાસે શ્રેષ્ઠ ચરિત્ર તથા આશા રાખે છે, પરંતુ પોતે ઈમાનદાર તથા ચરિત્રવાન બનવા પ્રયત્ન કરતો નથી. વ્યક્તિગત રૂપે ચરિત્ર મનુષ્યની શાંતિ, સુખ, નિશ્ચિતતા તથા આનંદ પ્રમાદ કરે છે. ચરિત્રવાન વ્યક્તિ પોતાના પરિવારમાં શ્રેષ્ઠ સંસ્કારોના બીજ વાવે છે અને પોતાના કુટુંબને નળ રત્નની ખાણ બનાવી દે છે. આવો સમાજનું સાચું સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. જે દેશમાં લોકો ચરિત્રવાન હોય છે એવા દેશનું સર્વસ્વ વધે છે.
સમગ્ર વિશ્વ એવા દેશને સન્માનની નજરે જુએ છે. ભારત પોતાના ચરિત્રવાન તથા જ્ઞાનવાન લોકોના કારણે જ પહેલા વિશ્વગુરુ કહેવાતો હતો. આજે પણ આપણા વિશ્વગુરુ બનવાની ક્ષમતા છે, પરંતુ એ માટે આપણે આપણા ચરિત્રને ઉજ્જવળ બનાવી પાત્રતાનો વિકાસ કરવો જોઈએ. મનુષ્યને ચરિત્રવાન બનાવનારા કેટલાક સૂત્રો આ પ્રમાણે છે. પહેલું, કર્તવ્ય પરાયણતા. કર્તવ્ય પરાયણતા ચરિત્ર નિર્માણનું પહેલું પગથિયું છે. ઈમાનદારી તથા જવાબદારી પૂર્વક માણસે પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. એવા માણસ ગમ વ્યક્તિગત જીવનમાં તો સફળ થાય છે, એની સાથે સાથે દરેક જણ તેને પોતાની ટીમમાં સમાવવા માટે આતુર હોય છે. એવા માણસને લોકો મોટી જવાબદારી સોંપે છે. એનાથી ઉલટું બે પરવા અને બે જવાબદારી લોકોનું ચરિત્ર કમજોર હોય છે. એવા માણસને કોઈ જવાબદારી ભર્યું કામ સોંપાતું નથી. એવા લોકો સફળ થતા નથી, અને જો કદાચ સફળ થાય તો તે ખુશામત તથા બેમાનીના આધારે થાય છે. એવા લોકોમાં સ્વાભિમાન, આત્મિક શાંતિ તથા પ્રસન્નતાનો તદ્દન અભાવ જોવા મળે છે. તેથી પોતાના કર્તવ્યને જવાબદારી પૂર્વક નિભાવવું એ ચરિત્ર નિર્માણનો આધાર બને છે. આથી આપણે ઈમાનદારી પૂર્વક પોતાનું કર્તવ્યનું પાલન કરવું જોઈએ. બીજું, સંયમ અને સદાચાર. આ બંને ચરિત્રના નક્કર આધાર છે. એમની અંતર્ગત જીવનમાં ઉચ્ચતમ નૈતિકતા, પવિત્રતા તથા યૌન સુનિશ્ચિતતાનો સમાવેશ થાય છે. ઇન્દ્રિય સંયમ તથા સદાચાર આપણી ઊર્જાનું રક્ષણ કરે છે તથા આપણા આત્મવિશ્વાસને જગાડે છે. એના આધારે માણસ બીજા લોકોના વિશ્વાસ પાત્ર બને છે. અસંયમ તથા દુરાચારના માણસની શક્તિનો ક્ષય થાય છે અને તેનો વિશ્વાસ ડગમગી જાય છે. આવી સ્થિતિમાં તેનું ચરિત્ર શંકાયુક્ત બની જાય છે. ઘર તથા કુટુંબની સ્થિરતા તથા સુખ શાંતિનો આધાર પણ સંયમ અને સદાચાર પર રહેલો છે. પશ્ચિમની જગતમાં ચરિત્રનું ધોરણ બહુ ઊંચું હોતું નથી. કુટુંબમાં એકબીજા પ્રત્યે નૈતિક પવિત્રતાની અપેક્ષા રાખવામાં આવે છે. સાર્વજનિક પદો પર રહેલા લોકો માટે તો તે વિશેષ જરૂરી છે. ઉચ્ચ પદે બેઠેલા રાષ્ટ્રના નેતાઓથી માંડીને બીજા સમર્થ લોકોને તેમને ભ્રષ્ટ આચરણથી બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. વાસ્તવમાં તો સંયમ અને સદાચાર સામાજિક નૈતિકતા કરતા વ્યક્તિગત અનુશાસન વધારે છે. વિવેક બુદ્ધિના આધારે એ બંને સદગુણોનો સાધના કરી શકાય છે. ભારતમાં બહુ પહેલેથી જ આ માટેનો માપદંડ બહુ ઊંચો રહ્યો છે. સંયમ તથા સદાચાર ચરિત્ર ઘડતરના બહુ મહત્વના આધાર છે, તેથી એમના પ્રત્યે બેદરકારી રાખવી જોઈએ નહીં. ત્રીજું, સાદુ જીવન અને ઊંચી જાત. આ બાબત ચરિત્ર નિર્માણના સંદર્ભમાં મહત્વની છે. સાદા જીવનનો અર્થ પોતાની આવકના પ્રમાણમાં ખર્ચ કરવાનો છે. બીજાનું શોષણ કર્યા વગર સાદુ, સરળ અને સાદુ જીવન જીવવાનો છે. માણસે વસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ન કરવો જોઈએ. ઈમાનદારી પૂર્વક સખત પરિશ્રમ કરીને કમાવવું જોઈએ અને આવકનો એક અંશ સમાજના કલ્યાણ માટે ખર્ચતા રહેવું જોઈએ. પોતાની આવક કરતા વધારે ખર્ચ કરનાર વ્યક્તિ વિલાસી, ભ્રષ્ટ તથા દેવાદાર બની જાય છે. એ પરિસ્થિતિમાં તે સમાજનો ગુનેગાર બને છે અને તેને કદાપિ આત્મસંતોષ કે શાંતિ મળતા નથી. બેઈમાનીનો અંત ખાનાર લોકોમાં ઉચ્ચ સંસ્કારોની આશા રાખવી વ્યર્થ છે. હરામખોર તથા ભ્રષ્ટાચારીને શાંતિથી ઊંઘ આવતી નથી. જો સાદુ જીવન જીવવું હોય તો ઉચ્ચ આદર્શો તથા ઊંચું લક્ષ્ય રાખવું જોઈએ. ચિત્ર નિર્માણના સાદગી તથા સરળતાની ભૂમિકા ખૂબ મહત્વની છે. આથી કદાપી તેમની ઉપેક્ષા ન કરવી જોઈએ. ચોથું, વિનમ્રતા, સેવા અને સહકાર. આ ત્રણેય બાબતો પર ચરિત્ર નિર્માણ માટે ખૂબ મહત્વની છે.
ગુરુદેવે કહ્યું છે કે શાલીનતા મફતમાં મળે છે, પરંતુ એનાથી બધું જ મેળવી શકાય છે. આ માટે માણસે પોતાના મિથ્યાહંકારનો ત્યાગ કરવો પડે છે અને સ્વાર્થનો ત્યાગ પણ કરવો પડે છે. જો આટલું કરીએ તો જ જીવનમાં વિનમ્રતા આવશે અને સેવા અને સહકારની ભાવનાનો વિકાસ થશે. વિનમ્રતાથી માણસ બીજાને પ્રિય બને છે. જ્યારે અહંકારી મનુષ્ય કોઈને ગમતો નથી, કોઈક વાર ભયના કારણે તેની હાજરીમાં હાજી હા કરે છે, પરંતુ તેની પીઠ પાછળ તો નિંદા જ થાય છે. આવી જ રીતે સ્વાર્થી મનુષ્ય પણ લાંબા સમય સુધી પોતાની વિશ્વનીયતા જાળવી શકતો નથી, તેને કોઈ સહકાર આપતું નથી. માણસ જેટલો નિસ્વાર્થ પરમાર્થી તથા વિનમ્ર હોય એટલો જ લોકો તેને ચરિત્રવાન માને છે અને સન્માન આપે છે. આથી જેમણે બીજાઓનો સહકાર સેવા તથા વિશ્વાસ પ્રાપ્ત કરવા હોય તેમણે અહંકાર છોડીને વિનમ્ર બનવાનો પ્રયાસ કરવો જોઈએ. પાંચમું, સાહસ, શૌર્ય અને વિવેક. જો માણસમાં વિવેક બુદ્ધિ ન હોય તો તે સંયમ સદાચાર તથા શાલીનતાનો વિકાસ કરી શકતો નથી, તે સાદુ જીવન જીવી શકતો નથી કે પોતાના કર્તવ્યનું પાલન પણ કરી શકતો નથી. આથી તેણે સાહસ તથા વીરતાપૂર્વક સાદુ જીવન જીવી પોતાના જીવનના સદગુણોનો વિકાસ કરવો જોઈએ અને જરૂરી હોય ત્યાં ત્યાગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. કામ ચોર, હરામખોર, વિલાસી, ખુશામતખોર, ભ્રષ્ટાચારી, સ્વાર્થી તથા અહંકારી મનુષ્ય વિવેક બુદ્ધિ ન હોવાના કારણે જ એવું આચરણ કરે છે. કેટલીક વાર એ સમજતો હોય છતાં પણ સાહસ ન હોવાના કારણે વિવેક બુદ્ધિ અપનાવી શકતો નથી. જીવનમાં સદગુણોને ધારણ કરવા માટે વિવેક બુદ્ધિ શૌર્ય સાહસની જરૂર પડે છે. પોતાના ચરિત્રના ઘડતર માટે આ ત્રણેય બાબતો જીવનમાં અપનાવી પડશે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.